બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ગુરુ શિક્ષણના સંબંધે લાંછન લગાવનાર હેવાન આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો. ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડનાર હેવાન આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી દીધો હતો. ગત તારીખ 23/10/2013 રોજ ફરિયાદી રાત્રિના બહાર ગયા હતા તે વખતે તેઓની બારકી ઘરે એકલી હતી. તે દરમિયાન સગીર બારકીનો ડાન્સ ટીચર આરોપી બારોકીને એકલતાનો લાભ લઈ ઘરે આવી બારકીના ફોટાઓ પાડી વિભત્સ ચેનચારા કર્યા હતા. આ હકીકતની જાણ ફરિયાદીને થતાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદીને સાંત્વના અને હિંમત આપતા ફરિયાદીએ ગઈકાલે આ બનાવ સંબંધિત ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી તથા પોક્સોની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે પટેલ, વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એચબી ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લંપટ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. તેને ઊંડાણપૂર્વક અને પરિણામલક્ષી પૂછપરછ કરતા આરોપી ભાગી પડેલ અને પોતે ગુનો કર્યાની કબૂલાત કરી હતી. આરોપી ધ્રુવીલ બાલુભાઈ પટેલ, રહેવાસી અલકનંદા પાર્ક ભોલાવ ભરૂચ, જે ડાન્સ શિક્ષક હોય તેની પાસેના મોબાઈલમાં વૈજ્ઞાનિક ઢબે વધુ તપાસ કરતા અન્ય સીર બાળકીઓના ફોટોગ્રાફ મળી આવ્યા હતા, જેથી આરોપીનો મોબાઈલ કબજે લઈ તપાસ અર્થે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હેવાન આરોપીએ અન્ય કોઈ બાળકીને પોતાની જાળમાં ફસાવી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.